વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ અને વલસાડના આગેવાન સર્વ કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા હોસ્પિટલને રૂપિયા 10 લાખની જીવન રક્ષક દવાઓનું દાન આપવાના એક કાર્યક્રમનું આયોજન શનિવારે મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી સર્વ કૈલાસનાથ પાંડેના સર્વ ધર્મપત્ની મીનાબેન પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિને પાંડે પરિવાર દ્વારા હોસ્પિટલને દવાઓનું દાન કરવામાં આવે છે. પરિવારના વડા સર્વ અવરનાથ પાંડે દ્વારા કરાયેલી સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા. પાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકીએ પાંડે પરિવાર દ્વારા 15 વર્ષથી કરવામાં આવી રહેલા સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી. હોસ્પિટલના ડૉક્ટર રોહનભાઈએ પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને કોરોના કાલમાં પણ પરિવારે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. પરિવાર દ્વારા દવાની સહાય આવરદાયક અને પ્રેરણાદાયક છે. આજે પણ રૂપિયા 10 લાખની દવા હોસ્પિટલને આપવામાં આવી છે. પરિવારના દિવ્યેશ પાંડે દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના માજી પ્રમુખ રાજુભાઈ પટેલ, માજી સભ્ય વલસાડના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ દિવ્યેશ કૈલાસનાથ પાંડે. અમારા સ્વર્ગસ્થ માતૃશ્રી મીનાબેન કૈલાસનાથ પાંડેજીના 12 ઓગસ્ટના દિવસે આવતી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી સ્વર્ગીય કૈલાસનાથ અમરનાથ પાંડેજી દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં નિઃશુલ્ક દવા વિતરણ તેમજ જરૂરી જીવનરક્ષક દવાઓ અને અતિ જરૂરિયાતમંદ ગ્લુકોઝની વિવિધ પ્રકારની બોટલોનું અહીં નિઃશુલ્ક સહાય કરવામાં આવતી હતી. છેલ્લા 14 વર્ષથી અમારા પરિવાર દ્વારા આ નિઃશુલ્ક દવા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. આજે 15મા વર્ષે અમારા પરિવાર દ્વારા પણ એ સેવા કાર્ય અવિરત ચાલુ રાખી આજે 19મી ઓગસ્ટના દિને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે અમારા પરિવાર, મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ દ્વારા બજાર કિંમતની અંદાજે 10 લાખ રૂપિયાની દવાઓનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં અમને સહભાગી થનાર તમામ લોકોનો અમારા પરિવાર પરથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.